કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. હું તમારું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 3 દ્રિચલ સુરેખ સમીકરણ યુગમાં આદેશની રીત ભણવા માટે ભેગા થયા હતા. આજે ફરી એકવાર ચેપ્ટર નંબર 3માં રીત નંબર 2 એટલે કે લૂપની રીત ભણવા જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે આદેશની રીતને 3 સ્ટેપની અંદર કેવી રીતે ગણી શકીએ એ આપણે જોયું હતું. એ વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એ વિડીયોની લિંક મેં મૂકી છે, જે તમે ત્યાંથી કદાચ તમારે જોવાનો રહી ગયો હોય તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકશો. આજે એ જ પદ્ધતિથી એટલે કે 3 જ સ્ટેપથી આપણે લોપની રીત કેવી રીતે શીખી શકીએ એ આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા. તો ચાલો આજે આપણે ભેગા થઈને લોપની રીત ભણીએ. રીત ભણતા પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે લોપનો મતલબ શું છે. લોપ એટલે કે ઇંગ્લિશની અંદર એલિમિનેશન મેથડ. આ મેથડનું નામ આપણે એલિમિનેશન મેથડ થાય. એલિમિનેશનની તમે સર્ચ કરજો, એલિમિનેશન એટલે દૂર કરવું, ગુજરાતીમાં શબ્દ થાય છે દૂર કરવું. એટલે આ મેથડના નામ ઉપરથી આપણે એવું ચોક્કસ જાણી શકીએ છીએ કે કંઈક દૂર કરવાની વાત આ મેથડની અંદર છે. શું દૂર કરવું અને કેવી રીતે દૂર કરવું એ 3 સ્ટેપની અંદર આપણે આ મેથડમાં શોધીશું. બીજું કે આપણે જાણીએ છીએ કે આ ચેપ્ટરનો ઉદ્દેશ્ય એક્સ અને વાયની કિંમત શોધવું એ છે. તો આપણે ફરી એક વખત યાદ કરી લઈએ, એટલે કે એક્સ અને વાયની કિંમત સમીકરણના 2 પેરમાંથી શોધવાની રહેશે. તો ફરી આપણે શરૂઆત કરીએ સ્ટેપ નંબર 1થી. લોપની રીતની અંદર પહેલું સ્ટેપ, આદેશની રીતની અંદર પણ સરળ 3 સ્ટેપ હતા. આ સ્ટેપ આ મેથડની અંદર પણ આપણે સરળ 3 સ્ટેપની અંદર આપણે આ જોઈશું. સ્ટેપ નંબર 1ની વાત કરીએ તો સહગુણકો સમાન કરીશું. સહગુણકો છેલ્લા વિડીયોમાં પણ મેં તમને જણાવ્યું હતું, સહગુણકો એટલે કે ચલની જોડે જે કંઈ પણ ગુણાયું હોય તેને આપણે સહગુણક તરીકે લઈએ છીએ. અહીંયા આપણે લાઈન વાંચીએ, આપેલા સમીકરણમાંથી કોઈ પણ એક ચલ પસંદ કરી એ ચલના સહગુણકો સમાન કરીશું. મારી પાસે 2 સમીકરણો છે, એક્સ પ્લસ વાય બરાબર 5 અને બીજું સમીકરણ 2x માઇનસ 3y બરાબર 4. હું 2 સમીકરણમાંથી કોઈ પણ એક ચલ પસંદ કરી શકું છું. હું એક્સ પણ પસંદ કરવાનું નક્કી કર્યું છે. સહગુણકો સમાન કરવા એટલે કે જે પણ એક્સ અથવા વાય આપણે પસંદ કર્યો છે એની આજુબાજુ જે સહગુણક ગુણાયા છે એ બંને સમીકરણમાં સમાન થવા જરૂરી છે. તો હું અહીંયા ખાસ એક વાત ધ્યાન રાખીશ કે મારી પાસે જે એક્સ છે એની આજુબાજુ કોઈ સહગુણક ગુણાયો નથી. અને બીજા સમીકરણની અંદર 2x એટલે કે બીજા સમીકરણની અંદર 2 વડે એ ચલ ગુણાયો છે. તો મારે ઉપરનું જે સમીકરણ એટલે કે સમીકરણ નંબર 1ની અંદર જે ચલ છે એને મારે 2 બનાવવો હોય તો હું એ પહેલા નંબરના સમીકરણને 2 વડે ગુણીશ તો ઓટોમેટિકલી એ 2 વડે ગુણાઈ જશે. તો ફરી એક વખત આપણે આ રિપીટ કરીએ કે મારે એક્સ ધારીને મેં એક્સને નીચેના સમીકરણની જેમ 2 વડે નીચેના સમીકરણની સમાન બનાવવા માટે, નીચેના સમીકરણના ચલ જેટલો બનાવવા માટે, ચલ જેવો બનાવવા માટે હું એને 2 વડે ગુણવાનો છું. એટલે કે 2 વડે ગુણતા મારી પાસે જે જવાબ આવ્યો છે 2x પ્લસ 2y બરાબર 10. અહીંયા આપણે એક વાત નોટિસ કરીશું, હું આખા સમીકરણને 2 વડે ગુણીશ. ભલે મારે એક ચલને નીચેના જેવો સમાન કરવો હશે પણ હું અહીંયા આખા સમીકરણને 2 વડે ગુણીશ. સ્ટેપ નંબર 2 ઉપર જઈએ એટલે કે નિશાની બદલીશું, લોપ કરીશું. ખાસ સ્ટેપ નંબર 2 ખૂબ જ અગત્યનું છે. આપણે સમીકરણ સમાન એટલા માટે કર્યું કે એ સમીકરણને આપણે નાબૂદ કરી શકીએ, દૂર કરી શકીએ, લોપ કરી શકીએ. ફરી એક વખત આપણે આગળના સ્ટેપની અંદર એક કન્સ્ટ્રક્શન બાંધ્યું એટલે કે એક પાયો તૈયાર કર્યો. એ પાયો તૈયાર કરવાનું કારણ એટલું જ હતું કે સ્ટેપ નંબર 2ની અંદર આપણે એ સમાન ચલને આપણે કટ કરી શકીએ. મારી પાસે હવે હું આ સમીકરણ વાંચું છું એટલે કે આ સૂત્ર, આ સ્ટેપ હું વાંચું છું. સમીકરણ 3માંથી મારે સમીકરણ 4 બાદ કરવાના છે, એટલે કે 2 સમીકરણો સમાન થયા બાદ મારે સમીકરણની બાદબાકી કરવાની છે. 3 નંબરના સમીકરણમાંથી 4 નંબરનું સમીકરણ હું બાદ કરું છું. આ મારી પાસે 3 નંબરનું સમીકરણ હતું અને મારી પાસે 4 નંબરનું સમીકરણ 2x માઇનસ 3y છે. એટલે કે સહગુણકો સમાન થયા બાદ મારે બાદબાકી કરવાની રહેશે. 3 નંબરના સમીકરણમાંથી હું 4 નંબરનું સમીકરણ બાદ કરીશ. એટલે કે સમીકરણ 3માંથી 4 બાદ કરતા આપણે નિશાની બદલવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. મેં અહીંયા વાત કરી છે કે બાદબાકી વખતે નિશાની ખાસ પ્લસ હોય તો માઇનસ કરીશું અને માઇનસ હોય તો પ્લસ કરીશું. એક્ઝામ્પલ તરીકે આ જે સ્ટેપ નંબર 2 છે એ એક્ઝામ્પલ તરીકે આપણે રજૂ કરીએ તો 2x પ્લસ 2y બરાબર 10
2x माइनस 3y बराबर 4 आपणी पासे बे समीकरण हता। पहला नंबर नुं समीकरण एटले के आपणे बे वडे गुणीने जेने समान बनाव्युं हतुं। जे चल समान छे हुं निशानी बदलीश, प्लस छे तो माइनस करीश, कारण एटला माटे 3 माथी मारे 4 बाद करवुं छे। एटले के प्लस हशे त्यां माइनस थशे, माइनस हशे त्यां प्लस थशे, अने प्लस छे त्यां फरी एक वखत आपणे माइनस करीशुं। 2x અને 2x નો લોપ એટલે કે બંને નીકળી જશે, કારણ એટલા માટે બંને સમાન છે। 2x માઈનસ 2x બરાબર 0, પ્લસ 2y પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 5y, એટલે કે 2y પ્લસ 3y। ઘણા બાળકો ચલ સમાન ન હોવા છતાં સરવાળો કરતા હોય છે, તો એ વાતની આપણે ખાસ ધ્યાન રાખીશું કે સરવાળો થવા માટે ચલ સમાન હોવો અત્યંત જરૂરી છે। એટલે કે 2y પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 5y, નિશાની આપણે ખાસ જે બદલી છે એ મેન્શન કરીશું। એજ રીતે ચલની વાત કરીએ તો 10માંથી 4 જશે એટલે કે 6 વધશે। ફરી એક વખત છેલ્લા વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે સહગુણકની બાજુમાં એટલે કે ચલની બાજુમાં જે સહગુણક ગુણાયો હોય તે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે, એટલે કે વાય બરાબર 6/5, 6/5 આપણને જવાબ મળશે। સ્ટેપ નંબર 3 એવું કહે છે કે જે તે ચલની કિંમત મેળવ્યા બાદ જે તે શબ્દ વાપર્યો છે, કદાચ તમે એક્સ શોધ્યો હોય, કદાચ તમે વાય શોધ્યો હોય, તો આપણને જે પણ ચલની કિંમત મળી હોય એ મેળવ્યા બાદ આપણે તે ચલની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકીને બાકી રહેલા ચલની કિંમત આપણે મેળવીશું। માની લો કે તમે એક્સની કિંમત શોધી છે તો તમે વાયની શોધી લેશો, તમે વાયની મેળવી છે તો તમે એક્સની શોધી લેશો। શું કરીશું તો જે પણ ચલની કિંમત મળી છે એને બાકી રહેલા સમીકરણોમાં આપણે મૂકી દઈશું। સિમ્પલ, તો હું અહીંયા પહેલા નંબરના સમીકરણની અંદર મૂકું છું, કારણ એટલા માટે આપણે પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ગણતરીની અંદર આપણને જે સહેલું પડે એ સમીકરણ આપણે સિલેક્ટ કરીશું। માટે હું એક્સ પ્લસ વાય બરાબર 5 હતું તો વાયની જગ્યાએ હું 6/5 મૂકવા જઈ રહ્યો છું, તો મેં મૂકી દીધા છે। એટલે કે એક્સ બરાબર, આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે ચલ એક બાજુ અને અચળ પદો આપણે બીજી બાજુ લઈ જઈશું, એટલા માટે જ 5, મેં 6/5 6/5 એ પ્લસ હતા એને હું બરાબરની બીજી બાજુ લઈ ગયો, એટલે કે 5 - 6/5। એક્સ બરાબર 25 - 6 એટલે કે 19/5। ઘણા બાળકો આ સ્ટેપની અંદર ભૂલ કરતા હોય છે, આ સ્ટેપ માટે આપણે લસાની પદ્ધતિનો ઉપયોગ કરીશું, એટલે કે 25 એક અને 5 લસા લઈને આ સ્ટેપ આપણે સોલ્વ કરીશું। આમ આપણને એક્સ બરાબર 19/5 જવાબ મળે છે। માટે આમ આપેલા સમીકરણો માટે એક્સ અને વાયની કિંમત 19/5 અને બાકી વાયની કિંમત 6/5, ત્રણ સરળ સ્ટેપથી આપણે આખી મેથડ ગણી શકીએ તેમ છીએ। ફરી એક વખત આપણે રિવિઝન કરી લઈએ, એટલે કે ત્રણ સિમ્પલ સ્ટેપ આપણે યાદ રાખી લઈએ। પહેલા સ્ટેપની અંદર આપણે સહગુણકો સમાન કરીશું। માની લો સહગુણકો સમાન કરવાની અંદર આપણે કોઈ પણ એક ચલ પસંદ કરીશું, મારે એક્સને સમાન કરવો છે તો હું નીચે જોઈશ કે નીચે 2 વડે ગુણાયેલા છે તો હું ઉપર 2 ગુણી દઈશ, બાજુમાં કદાચ મેં વાય સિલેક્ટ કર્યો હતો, વાયની જોડે નીચે 3 છે તો હું 3 વડે ગુણી દેત ઉપરના સમીકરણને, તો હું બીજા સ્ટેપમાં વાયનો લોપ કરીશ। અહીંયા આપણે વાત કરીએ એટલે કે મેં સહગુણકો સમાન કર્યા, સ્ટેપ નંબર 2ની અંદર જે સમાન થયેલા સહગુણકો છે એનો લોપ કર્યો, ત્યારબાદ મેં એની નિશાની બદલી, નિશાની બદલવાથી આપણને વાયની કિંમત મળી। વાયની કિંમત મળ્યા બાદ આપણે એકદમ સરળ કોઈ પણ એક સમીકરણમાં વાયની કિંમત મૂકી દઈશું, અને એ કિંમત મૂક્યા બાદ આપણે એક્સ એ શોધી લઈશું। એક્સ શોધ્યા બાદ આપણને એક્સ અને વાય મળે છે, તે આપેલા સમીકરણનો ઉકેલ છે। એટલે સરળ ત્રણ સ્ટેપની અંદરથી જ આપણે લોપની પદ્ધતિ શીખી ગયા છીએ। સો આ ત્રણ સ્ટેપની અંદર આપણે આ મેથડ શીખી શકીશું। ખાસ આપણે મેક્સિમમ સહગુણકો સરખા કરવાની ખાસ ઘરે પ્રેક્ટિસ કરીશું, અને મેક્સિમમ આપણને સહગુણકો સરખા કરવાની પ્રેક્ટિસ જો પડી ગઈ તો આ પદ્ધતિ આપણે ઇઝીલી શીખી શકીશું ત્રણ સ્ટેપના માધ્યમથી। તો ખાસ આ વિડીયો તમને ગમ્યો હોય તો એ તમામ બાળકો સુધી પહોંચાડો કે જેઓ અત્યારે ઘરે બેઠા છે પણ ભણી નથી રહ્યા, જેઓ અત્યારે ઘરે છે પણ ક્યાંય બહાર ભણવા માટે નથી જઈ રહ્યા, તો એ તમામ બાળકો સુધી આ વિડીયો અમારો પહોંચાડો। ખાસ અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।